નમસ્કાર મિત્રો, હું છોઆરા રિઝવાના, લોકસામના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. સાવરકુંડલાથી અમારા રિપોર્ટર યશપાલ વ્યાસ સાથે. જય ખોડિયાર બાળ મંડળ દેવડા ગેટ સર્વોદય નગર સાવરકુંડલામાં અંબાના નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે સાવરકુંડલાના ઇતિહાસમાં પ્રાચીન ગરબીઓ એકદમ વિલુપ્ત થઈ ગઈ હતી, ત્યારે સાવરકુંડલાની અંદર એક જ પ્રાચીન ગરબી જય ખોડિયાર બાળ મંડળ ચાલી રહી હતી. અને આજ તેના જ ચીલે ફરીથી નવી નવી ગરબીઓ, નવી નવી મૂર્તિઓ, નવા નવા પંડાલો ફરીથી જીવંત થઈ રહ્યા છે. જય ખોડિયાર બાળ મંડળ તેમની સ્થાપના વર્ષ 1947 અને આજના સમયમાં 75 વર્ષ પૂરા કરી નવરાત્રિનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. પ્રાચીન ગરબી પ્રાચીન મંડળી ગરબીની અંદર વર્ષોથી ચાલી રહી છે. ત્રીજા નોરતે આ ગરબીને પ્રોત્સાહન આપવા અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદ નારણભાઈ કાછડિયા, સાવરકુંડલા શહેર અને ભાજપના પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા તથા તાલુકા પ્રમુખ જીવનભાઈ વેકરિયા, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ રાસ મંડળી જોવા અને સાંસદશ્રીએ મંજીરાના નાદ સાથે આ મંડળીને પ્રોત્સાહન આપ્યું અને મા અંબેના દર્શનનો લ્હાવો લીધો હતો. તો જોતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.